જોડિયા તાલુકાના વાવડી ગામમાં ઉંડે એક સિંચાઈ યોજનામાંથી કેનાલોમાં યોગ્ય મુદત પ્રમાણે પાણી ન છોડતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ આ અંગે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે સિંચાઈનું પાણી ગ્રામજનને મળે તેવી માંગણી કરી છે. આ મારું વાવડી છે, મારું નામ મહેશ પાચાભાઈ સોનારા છે. અમારે 15 દિવસથી આ કેનાલ છૂટી ગઈ છે. અમારે સાહેબોને વારંવાર નિવેદન કરતાય, કોઈ સાહેબો સ્થળ ઉપરથી નિવેદન લઈ જતાય, કોઈ કામ કરતા નથી, કોઈ જવાબ દેતા નથી. વારંવાર અમારા અત્યારે પાક તમે નિષ્ફળ જાય એવી પોઝિશન પૂરેપૂરી છે. પાક બહુ નિષ્ફળ જવાની શક્યતા છે. 90% ફોર્મ ભરેલા છે ગામના, 2100 વીઘાનો ફોર્મ ભરેલા છે. બધી રજૂઆત કરતાય, કોઈ સાહેબો સ્થળ ઉપર આવતા નથી. મેઇન કેનાલ ઉપર ઠૈયા મારેલા છે. અમારે પાણી પોગતું હેરાન થતા ગામજનો સહિત બધા, કોઈ સાહેબોનો જવાબ અમને મળતો નથી સંતોષકારક. અને આજ 15 દિવસથી એટલા હેરાન થાય છે, છતાંય પાણી આવતું નથી. અમારા અત્યારે વાવેલા અત્યારે ઊભા પાકની નુકસાની છે. અમે ઉપર લેવલ સુધી જે એવા સાહેબોને કીધું, પણ સાહેબોનો કોઈ જવાબ અમને મળતો નથી. કોઈ ખાતું, કોઈ રક્ષણ કાંઈ મળતું નથી. અંદરોઅંદર ખેડૂતો બાજી લીધા છે, એવા પોઝિશન હોત થઈ ગઈ છે અત્યારે. અમારે અત્યારે તમે સરકારને અમારું એવું નિવેદન છે કે તાત્કાલિક ધોરણે આનું અને અમને પાણી પહોંચાડે અને અમારા પાકને જીવિત રાખવા માટે પૂરેપૂરી સહાય કરે. અને છતાંય જો અમારું તાત્કાલિક નિર્ણય નહીં આવતા, અમે કાલથી ભૂખ હડતાલ ઉપર ઉતારવા પણ તૈયાર છીએ. જો અમારું તાત્કાલિક નિર્ણય નહીં આવે તો અમે કાલથી ભૂખ હડતાલ ઉપર કચેરીએ બેસવાના છીએ. બપોરના 12 વાગે મહેતા સાહેબને જાણ કરતા મહેતા સાહેબ સ્થળ ઉપર આવ્યા નથી. કોઈ જવાબદાર વ્યક્તિ અમને કોઈ જવાબ આપતા નથી. 31 અને 32 જે અમારી માઇનર મેઇન કેનાલ આવે છે, અહીંયાથી ઠૈયા માર્યા છે અને અમને પાણી પોગવા ન દેવાના પૂરેપૂરા પ્રયત્નો હાલે છે. અને કોઈ જવાબદાર વ્યક્તિ અમને અમારું સાંભળતી નથી, અમને જવાબ મળતો નથી સંતોષકારક. ક્યાંય પણ આટલું કરતાય અને એ લોકોને પૂરા ફોર્મ ન હોવા છતાંય એમણે પાણી બગડે છે અને પાણી ખરાબવામાં જાય છે અને પાણી પાતાય નથી. અને વગર ફોર્મે એમણે દાદાગીરીથી પાણી વારવા અમને હેરાન હોતન કરે છે અને અમારે માથાકૂટો હોતન થાય છે. વારંવાર સ્થળ ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ અમને આવતું જ નથી, કોઈ પ્રોત્સાહન આપતું નથી. સાહેબો આવે છે, છતાંય જોઈ છે મોનોપોલી હાલે છે. સાહેબોની અંડરગ્રાઉન્ડ કેવું હોય કેવું હોય મોનોપોલી છે, આમાં કંઈ સમજાતું નથી. ખેડૂતો અંદરો અંદર બાજે છે.